વાહ ભાંડા મારી ની વાહ, શું ટેલેન્ટ છે તારું. બાપ ના આમ રિચાર્જ વેસુલ થઈ ગયો અમારે. તને અમારે કેવું શું કે તારા ને તારી મા બાપ ની આબરી તો પહેલેથી માં ફાડી મેલી દીધી. હવે એક કામ કર, નેક્સ્ટ વિડીયોમાં એ ચડી રહી ને એ કાઢી નાખી. જુઓ મિત્રો, આવી ગેલફાડી શિખામણો તમને ઘણા લોકો આપશે, પણ આપણે બદલાવાનું નથી. બરોબર, આપણે એના વાંટા હારા. તમે વાંટા છો ને હું એ વાંટો છું. બેન, તમે આવા ના ભાષણ આપી આપીને કેટલા ના ઘર પગાવશો. સરપંચ ની સુડીને લઈને નાહી જશો, ફેમસ તો થઈ જશો, પણ પછી ગામ માં આવા નહીં મળે. રહેવાનું છે એની માના ઘાઘરામાં. તો નમસ્કાર મિત્રો, આજે ઘણા ટાઈમ પછી આપણી સાથે જોડાઈ ગયા છે ક્રિષ્ના બેન. હેલો ફ્રેન્ડ. હા, હેલો પસે કરી નાખજો. પેલા તો એક દિન તમે શાયરી સંભળાઈ નાખો. ચમ દારૂડિયા ને દારૂ ના મળે ને હડકાયો થાય, એમ તમારી શાયરી એમ નથી આપણે હડકાયા છે. ચા ખોવાઈ ગયા તા આટલા દાડા, એક જ શાયરી હવે ફટકારી નાખો. જિંદગી માં વફા ની શોધ માં નીકળી હતી, ટટુ મગજ છે, ટટુ મગજ નો માણસ હું પાછો. ખોટી મારે મોટે ગાળી બોલી જાય, પબ્લિક એમ કે છે કે ઠાકોર ગાળી બોલે છે. એટલે બેન, તમે મને ગાળી બોલો એનો હું તો નહીં, પણ આ પબ્લિક ને ગાળી ના બોલશું. જેમ કે મને પબ્લિક ની પડી છે, હું પબ્લિક ની ખુબ ચિંતા કરું છું. કપરા ને દોષ આપવાનું બંધ કરી દો યાર. અરે તમારી નજર બદલો ને તો સમાજ સુધરશે. હવે આ આપડા બધા ને એમ કે છે કે તમે કપડા ને દોષ આપવાનું બંધ કરો અને તમારી નજર બદલો, પણ બેન તમે પેલા જેવા કપડા પહેરો છો એ પબ્લિક ને બતાવી દે ને. હવે બેન તમે પેલા તમારા કપડા બદલો અને પછી તમારી નજર બદલાશે અને તો જ સમાજ સુધરશે. ખુદ ને તો કપડા ના આવ્યા પહેરવા છે, પછી અમને કેવું છે? અમે તો વાંટા છે એની પગાર ગમે એવી નજર થી જોઈ છે, અમારી નજર નહી બદલાય. પણ ચેટલીક ધીરજ રાખવી, આ 25 વર્ષ નો થયો તો હજી વાંટો રખડું રહો છું, ચાય મેળ નહીં પડતો મારો. હવે તમે ચેક કરાવી આલો. આ બધા મારા ભાઈ બન છે, બધા સેટિંગ છે, અને એનું બધાનું સેટિંગ જોઈને મને એટલી બળતરા થાયરી છે, એટલી બળતરા થાયરી છે, એટલી બળતરા થાયરી છે ને કે હું એમ અને એમ તો અડધો હુકાઈ ગયો. તમારે બે ની વાત સાંભળવા સારું થઈને તો અમે મજૂરી જઈને રિચાર્જ કરાવવા છે. જલ્દી બોલ, શું કેવા માંગે છે? તમે આટલી બધી સાચવો છો શું કામ મને? હવે તું એને ભાઈ કઈ બોલાવતી, એ તને બેન કઈ બોલાવતો, અને તું એની જેવું થઈ ગઈ પછી તને કોણ ના હાચવે? ભંગાર ના ભાવ માં મળી જશે તું એને, ઈ તને હાચવવાનો જ છે ને. ઈ ગોતતો તો શેરું અને એને જડી જો ઝાંપો, વગર મહેનતે માલ ખાવા મળતો હોય કોણ ના હાચવે? થેન્ક યુ સો મચ મારી ખુશખુશાલ જિંદગી ની પત્તર ફાડવા માટે. અલા, આની લાઈફ માં ભાઈ કોણ આવ્યું તું? આની જિંદગી ની પત્તર ત્યાં ફાડી ને આ હવે અમારી પત્તર ફાડે છે. મહેરબાની કરીને ભાઈ આને લઈ જાજે અહીંથી, બાપ ના હામે એવા કંટાળ્યા છે. શું છે એવું? એમ ટેસ્ટી હોય ને તો એક કામ કર, થોડાક તારી ગાડીમાં ખાઈ લે, એટલે શું એનાથી વધારે ટેસ્ટ આવે. 5 રૂપિયા ના નુડલ્સ લઈને તું આખા ગામ ને રાડ્યું પાડી પાડી સંભળાવે છે? ભાડા મારી ની એલા ભાઈ, અને કોણ છોડીને જતું રહ્યું? પ્લીઝ યાર, બે હાથ જોડું તને આઈને લઈ જા પાછી, અહીં અમને નહીં જીવવા દેતી. બસ બેન, તમારી આટલી મદદ કરી, હવે થોડાક મારા વખાણ કરી નાખો ને. પણ પોસડી ના, તું તારું કર ને. પરણે કરું ઇંતજાર,
ઓહો બેન, તમે આવું ગાવ છો, બીજા કલાકાર શું અહીં સોટી ઘટાવા આવ્યા છે? ઇન્સ્ટાગ્રામ માં એટલા કલાકાર અત્યારે પેદા થઈ ગયા ને, જાવું જ છે હમણાં. અમારે તો ગીત એટલે ગીત, બીજી વાત જવા દે. એક કામ કરો બેન, આપણે બીજા કલાકાર સાઈડ માં બેસાડી દઈએ, તમે ગાવાનું ચાલુ કરી નાખો. એટલે શું અહીં અમારા છોકરા માદા થાય, ભેંસું ભડકે. મોટા ભાગે ઇન્સ્ટાગ્રામ ની પબ્લિક જ માદી તમે કરી છે. મહેરબાની કરીને ઝડપી જાજો, એની પોકાલ ખોટું મારાથી શું એ બોલાઈ જાય. કે વેચું વાળ માથી ને કર્યો કાળો વેતનો રેલો. ઓ હતારી મારા લોસા, આ નવું દુખાયું. આની પેલા એક વેસું વાડી માંથી નીકળ્યો તો એને આખા ઇન્સ્ટાગ્રામ ની માં ફાડી નાખી. એને મઢ ફોહલાઈને વાડી માં ગાલ્યો અને આ બીજો વેસું નીકળ્યો. એટલે આને કોઈ સમજાવો જપી જાય, મારાથી ખમાય એમ નથી. તો મારા ભાઈઓ, તમે આ વિડીયો એકવાર છેલ્લે સુધી જોજો. તું કે હું ઠાકોર તો વિડીયો ખોટો બનાવતો નથી, આ મુએ ઠાકોર તો અંતે ખોટો વિડીયો મારો બનાવ્યો છે. પહેરવાના હતા ત્યારે પહેરે નઈ ને, હવે ચેના માટે નવા કપડા પહેરવા છે? એક પગ માહણી એમ છે ને, એક પગ બા તમારો ઇન્સ્ટાગ્રામ માં આવ્યા વરો. તો બેન દીકરી ના ખરાબ વિડીયો બનાવે છે, ઉપર દાદા તો ગાળ બોલે છે. હવે બા, એમાં ચા મેં કઈ ખોટું કીધું? તમારો એક પગ મહાણિયા હતો ને એક પગ ઇન્સ્ટાગ્રામ માં આવી ગયો. આટલી ઉંમરે તમને જવાની હું જે છે ને, તોય છતાંય મારામાં ઘાટો છે કે મારો ખરાબ વિડીયો બનાવ્યો છે? બનાવવાનો જ છું ને. ચાલો તમારા વિડીયો હમ એક નજર ફેરવી નાખે. તમે શું જેવા વિડીયા બનાવો છો મીએ જોવા. તમારે બગલ માં બાલ આઈ નઈ બળી જાય, છતાંય તમે આવા ઘાયલ વિડીયા બનાવો છો, ઉપર જતા એસ એમ ઠાકોર ના વાંક કાઢો છો. હવે આ યોગ્ય છે? અને રહી વાત બેન દીકરીઓના ખરાબ વિડીયા બનાવે, બેન દીકરીઓ પેલા કેવું કરે છે એ તો જોઈ આવો, પછી વિડીયા અહીંયાના ખરાબ બનવાના જ છે. ચમ બીજી કોઈ છોકરીના નામ નથી લેતા અમે, ઘણીએ છોકરીઓ ઇન્સ્ટાગ્રામમાં વિડીયા બનાવે છે, અહીંયાના વિડીયા ચમ અમે નહીં બનાવતા હોય. જે ખોટું કરશે એ તો મારા મોઢે ગાડીઓ હંભળશે, અને તમે હવે જપી તો સારું છે ને, તમે એ હંભળશો પાછા. આ તો શું કંટાળો છો એટલે શરમ કરું છું, થોડીક શરમ નડી જાય છે. બાકી મારા બાપની શોખ અને આટલું તમે કોઈનું નહીં કહ્યું. તમારી આ સસ્તી શાયરી આપણે કોઈ ભીખા ભાઈ ને બળતરા નહીં થતી, પણ તમે આ ઘડીક થાય આંગળી આમ કરીને આમ બતાવો છો ને એ ભૂલી જાજુ. જેમ કે ખોટું હાવ મારું મગજ ટટુ મગજ છે, ટટુ મગજ નો હું માણસ ઉપાસ, મારાથી શું એ બોલાઈ જાય. હસતો હતો ને હસાવતો હતો, રડતો હતો ને રડાવતો હતો, પછી ખબર પડી કે આ ભોસડી નો ચોડું બનાવતો હતો. એટલે તું ચોદું બનવા ગઈ જ છું લેવા, તારી માં ફડાવા. તું મને ઈ વાતનો જવાબ આપ, તું એની પાસે ચોદું બનવા ગઈ જ છું લેવા. પછી તમે કહો છો કે એસ એમ ઠાકોર છોકરી ને ગાળ્યું બોલે છે, એટલે આવી ને ગાળ્યું ના બોલે તાર શું એની આરતી ઉતારવાની? ઘટાડીની ગંઠ જેવું મોઢું લઈને આઈ જાય ઇન્સ્ટાગ્રામ વાળાની પત્ર ઠોકવા. નકલ ભાડા મારી ની રાજા શાહી જીઓ હાલડે, જીઓ હાલડે. થોડુંક ખાવાનું રાજ ભાડા મારી ના, આ વાડ ની પાછળ જઈ જઈને જી હાલડે કાવતરું એમ કરી કરીને તો લેવ રહી જો લેવ રહી. નીકળી ત્યાલ માં રહી હું માસી હસબેન્ડ ને મળીએ, માં તારી શું બળી? હે, મારી એકલાની નથી બળી, આખા ઇન્સ્ટાગ્રામ ની બળી છે. કારણ કે 11 વર્ષ પહેલા તારા મા બાપે જે ભૂલ કરી એની સજા તો એ ભોગવતા જશે, પણ અમે ભોગવી રહ્યા છે. અવાર પડે ઇન્સ્ટાગ્રામ ખોલન ત્યાં લીક તું હેડી આવે છે. લસણ નીકળીને મારી પાસે કીરો છે ને એમ હું પપ્પા કહીને બોલાવું છું. અરે પાછી વળીને ભાંડા જા ને. પછી તમે કહો છો કે એસ એમ ઠાકોર છોકરી ને ગાળ્યું બોલે છે, આ વિડીયો જોવો પેલા. એની માને મઢ કડિયા કામે જઈને રિચાર્જ કરાવ અને આવી ગેલફાડ્યું હમે આઈનું બીર, રિચાર્જ ના માથે પડે છે. શું ડાન્સ કર્યો છે તે? પેલા મુકાદેશી બોય નો રેકોર્ડ તોડી નાખ્યો, અને ડાન્સ કર્યો ભલે કર્યો, પણ આ અવાજ ક્યાંથી આવો તું કાઢે છે? પૈસા બમન તો વિડીયો જોતો શરમ આવે છે. મારા કાકા છૂટું જોડું છોડી કે આ તું શું જોવરો છે બટા. આવી ગેલફાડિયાના કારણે ચેટલા ઇન્સ્ટાગ્રામ છોડીને જતા રહ્યા, ખબર નહીં ક્યાંથી આવી જાય છે. ભાડા મારી નહીં.
એક જણે મારા અને બાબુ ઠાકોર ઉપર રોસ્ટ માર્યો છે, તો બાબુ ઠાકોરે એને રિપ્લે પણ આપ્યો છે. તો ચાલો પહેલા એ જોઈ લઈએ કે બાબુ ઠાકોરે એને શું રિપ્લે આપ્યો છે અને એ બાબુ ઠાકોર ને શું બોલ્યો છે. પછી આપણો વારો. હે પપ્પુ, આજ કનો બર્થડે છે? બાબુ તને ખબર નહીં કોનો બર્થડે છે? ભૂસડી ના. તો ભાડા મારી ના એનો બર્થડે હોય ને તો એને વાંકો મારી તારી તારી ગાંઠ માં ઘાલી દે. આઈ જા, તને કેક કાટ દેલું, કેક કાટ દેલું, આઈ જા. પણ આ તારું ભાડા જેવું શરીર જોઈ મને લાગતું નથી કે એમાં સાટ હોય પણ ને કરતો હોય. તું રોસ્ટ મારવાનું છોડી દે અને કોન્ડમ ની એડ આપવાનું ચાલુ કરી દે, એટલે તારા જેવા પેદા ના થાય. હેલા પપ્પુ, આજ તનો બર્થડે છે? કોનો બર્થડે છે? ભૂસડી ના. આઈ જા, તને કેક કાટ દેલું, કેક કાટ દેલું, આઈ જા. માધર સોત, માધર સોત. હવે ગેલ ફાડ્યા, આ તો તારા નસીબ કે બાબુ ઠાકોરે તને રિપ્લે આપી દીધો એટલે મેં ના આલ્યો. બાકી જો એસએમ ઠાકોર તને જવાબ આલે ને તો તારું આ ઘટાડીની ગાંઠ જેવું મોઢું રહ્યું ને એ તારા મા બાપ ને તું ના બતાવી શકે. જો એસએમ ઠાકોર નું હટે તારી ભેઢિયાથી એ મટાડ્યું ના મટે, તારો બાપ પણ પસ્તાવો કરતો હશે કે મેં આને ચમ પેદા કર્યો. એસએમ ઠાકોર ને ગાળ્યું ખાવા, તારા જેવા તો ચેટલા આટું જાટું આવીને જતા રહ્યા. તું એક રોસ્ટર નું રોસ્ટિંગ કરે આગળનું નહીં વિચારતો. નેકલ ભાંડા મારી ને. આજકાલ કસમો બધા ખાઈ જાય છે, પણ કસમ ખાવાથી કઈ મરી ન જાતું. લવ મેરેજ તો આજકાલ ઘણા લોકો કરે છે, પણ એટલે હગી બેન જોડે પ્રેમ લગ્ન કોણ કરે? આ ભાડા મારીને એની બેન ને લઈને જ લાવી ગયો. અને તો હજી ઇન્સ્ટાગ્રામ માં આવીને કહે છે કે હું આવો ને પેલો. અલા ભાઈ, આખા ગામ ને ખબર છે તું કેવો છે. ત્યાં તારી બેન ને નથી છોડી તો બીજી ને તો શું મેલવાનો કે. તો મિત્રો, તમે રાક્ષસ તો નહીં જોયો હોય, ચાલો આજે તમને માણસ ની અંદર નો જીવતો જાગતો રાક્ષસ બતાવું. ઉલ્લાજી ક્યા હુઆ, આપ અકેલે અકેલે મેરે કો છોડકે ખા રહે હો? ક્યા ઓસ્ટિન ભાઈ, પિછલી બાર આપ ગર્લફ્રેન્ડ કો લેકે નહીં આયે ના, ઇસકે લિયે અભી ઇસ ટાઈમ આપકો બુલાય નહીં, ઓર યે ભી તીન તીન બકરે હૈ. હવે આ ગેલ ફાડ્યો ખાલી 5 વર્ષ વધારે જીવ્યો ને તો પૃથ્વી પર ના બધાય જંગલી જનાવર ને પાલતુ જનાવર બધાય નષ્ટ થઈ જાય છે. કારણ કે આ જનાવર સિવાય કશું ખાતો જ નથી, કુતરાન મનાડન આવું જ ખાય છે. અને તોય તમે કહો છો કે એસએમ ઠાકોર ગાળ્યું બોલે છે, આ ભાંડા મારીનો ચાહે હામો ધચો ને તો આને તેલમાં તળી અને કાપી કૂતરન ખવરાઈ ગયો, એટલે શું આપણી પૃથ્વી પર ના જંગલી જનાવર બચી જાય. ભાંડા મારીનો. પછી તમે કહો છો કે એસએમ ઠાકોર ગાળ્યું બોલે છે. તો હેલો મિત્રો, તમારો ભાઈ લાવવાનો છે થોડા જ દિવસ માં આઈફોન. જાણો છો આઈફોન ના પૈસા મેં ક્યાંથી ભેગા કર્યા? આખો આડો પડી જા મારા વિરોધ માં. એક તો સે વ્યાત નું પેલા સરપંચ ની છોકરી ને લઈને નહી જવાની વાત કરતું તું, હવે એસએમ ઠાકોર ના વિરોધ માં પડવું છે. પણ કોઈ એવો માણસ ખરો જે આનું મોઢું બાંધીને રાખે? મારા બાપ ના હમ એવા કંટાળા છે આના ભાષણ થી. આના કરતો ઘરે અમારે શંકર રહે કે ને ઈ અભળું હારું. નથી ને તો પડી રે ને સાની માં ઇન્સ્ટાગ્રામ વાળા નું મગજ ગાધા વગર. અમે ટંડેલ છે સાહેબ. તે શું કરો, તમારી આરતી ઉતારો? દાળ ભાત નહીં, ઝીંગા ને માછલી જ ખાઈએ. એટલે જ તો તારી શકલ ઝીંગા જેવી થઈ ગઈ છે. કાળી તું ઝીંગા માછલી જે ખાય ખા ને, અમને શું લેવા કે છે? તું ગુ ખાય તો અમારે શું? પહેલી ફુરસત મે નિકાલ. દારૂ પીધા પછી તો મારો કલર બદલાઈ જાય. એટલે શું તું કાચડી બીજી છે તારો કલર બદલાઈ જાય? એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. અલા, આ તો આપડા કૃષ્ણા બેન છે. હવે મને ખબર પડી કે આ શાયરી વાળા વિડીયો હમણાં થી કેમ નહીં બનાવતા, આ તો બીજા રવાડે સડી ગયા છે. ચાલુ રાખો બીજું શું. મન તાવ રે આવે છે, મન માતું રે દુખે છે. તને તો ભલે તાવ આવે હમ હારું, પણ આ તારા ગીત આપણે ન મને માથું ચડ્યું. પૈસા ભતીજા ને છુલેવા ઉભી છે.
મને તો એવું લાગે છે કે આ નોટ ઇન્સ્ટાગ્રામ બંધ કરાવશે ને તારે જપશે ના કઈ હું તો ખુદ પપ્પાનો પાડો પપ્પાનો પાડો એમાં કોઈ શંકાના સ્થાન નથી બાકી તમે મારા છક્કા બનીને કોઈ ફાયદો નથી હો અલા દસલા આ વળી તારું ડૂબું છૂટી ગયું આખો દાડો ના કહેવાનું હોય ઘડીક થાય હોય અમારા ક્ષેત્ર હમ આવી જાય છે ના રે તું ચક માજન માં ના છે અમારી ઘરી ભેંસ ઉભી આવી શાદી કબ કરોગી મુજસે ઇતની ભી ક્યા જલ્દી હૈ કર લેંગે ના નહીં મુજે કોઈ જલ્દી નહીં હૈ પર હમારે હોને વાલે બચ્ચો કી પઢાઈ મેં દેરી હો રહી હૈ ના બેટા બે ત્રણ વર્ષ ભણી અને પહેલા તું દસમું પાસ કરી લે પછી આગળ નું વિચારજી બગલ માં હજી તારા બાલ નહીં આયા અને છોકરા કરવા છે આ ઉંમરે કઈ ભાંડો ના થાય હવે તો એક જ નિયમ જે નડશે એને કાયદેસર પડશે ભેંસું તો ઘણી જોઈ પણ આવી માર કોની ભેંસ પહેલી વાર જોઈ અલા ભાઈ આ કોની ભેંસ છૂટી ગઈ છે આને લઈ જઈને બાંધી નાખો અમને બીક લાગે છે જે છે એની કદર કરતા શીખી લો સાહેબ કેમ કે ના જિંદગી પાછી આવે છે કે ના જિંદગી માંથી ગયેલા લોકો હું પણ એમ જ કહું છું મિત્રો કે આપણા કૃષ્ણાબેન બહુ મસ્ત શાયરી બોલે છે એમની શાયરી ની કદર કરતા શીખી લો કારણ કે પછી ના કૃષ્ણાબેન પાસે આવશે કે ના એમની શાયરી તમે તમારે ચાલુ રાખો આવું બધું જોવા સારું થઈને તો અમે મજૂરી રિચાર્જ કરાવવા છો હવે એક રીલ બે એકબીજાના મોટા મોતરી બનાવી દો એટલું બાકી રહી ગયું છે એ કરી નાખજો અમે ઇન્સ્ટાગ્રામ ની તો તમે માં પાડીને મેલ દીધી છે ઇન્સ્ટાગ્રામ બંધ કરાવવાના છો પાંડા મારીનું હસીનતી કરી અને પ્રીતડી રે વાહ 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 છોકરી એ લગ્ન તો કરી લીધા પણ કહાની માં આગળ છોકરા નું શું થયું એ કોઈ નથી જાણતું એ હું જાણું છું બાપની ઇજ્જત રાખવા છોકરીએ બીજે તો લગ્ન કરી દીધા પણ કહાનીમાં છોકરાએ એના જ લગ્નમાં ડીજેનો ઓર્ડર લઈ અને એ બી એના કોલ રેકોર્ડિંગ એવા વગાડ્યા એવા વગાડ્યા એવા વગાડ્યા કે આખા ગામની સામે એ છોકરીની આબરૂની રૂકો જરા સબર કરો તમ કયો છો અહીં ઉભી રહી જતા અહીં ઉભી રહી ગયા તમ કીધું આ પરોઠી વાળી બે જતો આમ પરોઠી વાળી બે ના તો મિત્રો આનું નામ છે પલક જેને તમે બધા સારી રીતે ઓળખતા હશો ઉંમરમાં તો આ 25 વર્ષની ગધાડી છે પણ હરકતો કરશે 5 વર્ષના નાના છોકરાથી એ ખોટી નથી આવતો ને વિશ્વાસ તમે જાતે જોઈ લો ઇન્સ્ટાગ્રામમાં ટોટલ 1,68,000 ગેલ સુધીના ઉપડ્યા છે જે આને ફોલો કરીને આને માથે ચડાય છે એટલે આવી અનફોલો કરો એના કરતા અમારા જેવા ફોલો કરો કંઈક શીખવા મળે અને તેને કોમેન્ટ કરો પહેલી ફુરસત મેં નિકાલ રૂકો જરા સબર કરો બોલા ધક્કા મુક્કી નહીં કરને કા સોગન ગાધાવત ભલન ગાધા પણ દેવના નામે જાહેર માં આવી બકચોદી કરે શરમ નહીં આવતી અમને ખબર છે ભાઈ તારી પાણ હારું બૈરું છે એ બૈરું હાસવાનું કર ને કે એને ચોક લઈને નાહી ગયો તો બૈરા વગર રહી તમારા કારણે ચેટલાય મેગી ખાતા બંધ થઈ ગયા સાંખલા મારીનું હેલો ઓલ ફ્રેન્ડ્સ બોલો બોલો તમારી શાયરી સાંભળવા સારું થઈને તો અમે મજૂરીએ જઈને રિચાર્જ કરાવીને જોવા છો તમારા વિડીયો શું કેવા માંગો છો બોલો ને જે લોકો મારા રોસ્ટિંગ વાળા વિડીયો બનાવે છે તો ડિલીટ કરી દેજો નહીં તો હવે હું સાયબર ક્રાઇમ માં કેસ કરીશ હવે તમારા રોસ્ટિંગ વિડીયો તો બનવાના જ છે ને જેમ કે તમે બોલો એમ કઈ શ્લોક નથી બોલતા તમે આવું જ બોલો છો પેન ચોર પણ પોસડીના બોલવા માફ રાખો બેન નકા લેવ રહી જાશો કોઈ વ્યક્તિ તમારી પાસે આવે ને તો એનું ત્રણ કારણ હોય ભાવ અભાવ ને પ્રભાવ ના 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 એકદમ ખોટી વાત
आ मारो भाईबंद मारी पाहे आयो से तमे कीधी ई माल्यू कशु कारण नथी एना आववानु खाली एक ज कारण से ई मारी पाहे उसी ना लेवा आयो तमारा थी भाई एटली एनी मदद करो पण मारी पाहे काय भांडू ई नथी शू आलू એ દિવસે તમે છોકરીના પિતા બનશો ને ત્યારે ખબર પડશે કે છોકરીને કોઈ દાડો મોબાઈલ ના અપાય નકે આબરૂની માં ફાડીને મેલી દે સોશિયલ મીડિયામાં આવી નવી નવી શાયરીઓ બોલે જેમ કે આપણે ક્રિષ્ણાબેન બોલે છે બોલો તો એક હતી શાયરી બેન પણ પોસડીના તું તારું કરને તો મિત્રો તમે જાહેર મત કરજો ને કે છોકરીને કોઈ દાડો મોબાઈલ ના અપાય कपरा ने दोष आपवानो बंद करी दो यार अरे तमारी नजर बदलो न तो समाज सुधर है अरे तमारा कपड़ा बदलो तो जमारी नजर बदला से ने पसीज समाज सुधर से भाई भारत एक स्वतंत्र देश छे त्या नारी ने हक छे ए लोगो नी इच्छा ना कपड़ा पेरी हके तो भारत एक स्वतंत्र देश होय तमने पुरुषो ने अमारी नजर थी जोवानो हक छे अमे गमे तेवी नजर थी जोईए तू कोण केवा वाली एक तो चाहे सेटिंग खाता नथिन खोटू वसमा माथू सड़ावे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद तो दोस्तों हवे मने खबर पड़ी कि आ छोकरीओ कूतराओने केम आटला बधा पसंद करे छे એની માનું ભાંડું મારે આપણા કરતા તો આ કૂતરાઓની જિંદગી સારી છે આપણે તો એના વાંઢા રહેવાના તો કશું કંટોય નહીં પાડવાનું આ એક મહત્વની અપડેટ આવી રહી છે કે જેમના લગ્ન નથી થયા જે લોકો અત્યારે કુંવારા છે તેમને ગવર્નમેન્ટ દ્વારા રૂપિયા આપવામાં આવશે ગવર્નમેન્ટને જો રૂપિયા આપવા જોઈએ ને તો હવની પહેલા અમારા બનાસકાંઠામાં આવો ચમ કે અહીં એટલા વાંટા રખડેલા છે ને આખી ગવર્નમેન્ટ વાટકો લઈને માગતી ફરશે ને તોય પૂરું નહીં પડે એટલા વાંટા છે સૌથી મોટા મોટો વાંટો મોશન મારા વિડીયો જોવે છે વાંટા મારીનો હવે કે ફરી જાય તો વાત છે તમારી વાંટા ભાઈઓ બધાય કોમેન્ટ કરો આપણે લિસ્ટમાં નામ નોંધી નાખવા પહેલા એટલે આ ખબર પડે વાંટાનું ચમચમ પૂરું થાય તો દોસ્તો જોયું તમે આની હાલત એકદમ બાવળિયાના જરીડા જેવી છે તો યારો બે બે મજા કરે છે તો બધો આ લપુ છે સચિન જોડે છે એકને આમ ફેરવે છે અને એક બીજી આઈને આમ સોટી જાય છે આપણે કશું ભાંડું નહીં પાડવાના આપણે એને વાંટા રહેવાના છે એક જ છેલ્લો રસ્તો વધ્યો છે મોનો કોટો પીન ગુજરી જો બધા વાંટા ભાઈઓ આવું તો ખરા પણ એક શરતે બસ બસ હવે ખાવા કરી આવું તુને અચ્છા કિયા મુજે ગલત સમજ કર મેં ભી થક ગયા હું ખુદ કો સાબિત કર કરકે કશું વાંધો ને થાચી જોવે બધું પડતું મેલ શોધું પણ મને એક વાતનો જવાબ આલ કે આ વિડીયોના લાસ્ટમાં તને એવું શું થાય છે કે તું કોમામાં જતો રહેશે કોઈ આઈન પાછળથી આંગળી જ નહીં ગાલ દેતું રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે મને જબરજસ્તી થી લવમાં ફસાવી રાખી રાખે મારી જિંદગી બરબાદ કરે મને છોડી દે એટલે હું મરવા જાય રહી મરવા જાય રહી છે તો વિમલ શું લેવા ઠોચી જી ઈ તો કોક મારા જેવા ગરીબ ને આલી જીવી હતી સારું મને ઈ વાત નો જવાબ આલ શું કારણ થી તું મરવા જાય રહી છે કે મને છોડી દે એટલે હું મરવા જાય રહી અરે 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 બાપજીયા આ શું મોટે પાયા દગો થઈ ગયો તારી આરે તો ગુજરી જા તારે જીવાય જ ના અને વિમલ એ કાધી પડી હોય મને હાલતી જાજી બોલો જુબા કેસરી વિમલ બોલો જુબા કેસરી સારા કામ કરે એ સ્વર્ગમાં જાય જે ખરાબ કામ કરે એ નર્કમાં જાય પણ આપણે તો કઈ કામ જ નથી કરતા આપણે ક્યાં જવું આપણે માય જવાનું જે સારા કામ કરે એ સ્વર્ગમાં જાય ખરાબ કામ કરે એ નર્કમાં જાય અને જે કશું ના કરે ને એ પાછા વળીને ભાંડામાં જાય તમારી જેમ અમુક અમુક ખગુરિયા મારા વિડીયો ના રોસ્ટર બનાવે ને મારે ખાલી એને એટલું જ કેવું છે કે મારી મહેનત અને મારો અવાજ હું એના દમ ઉપર ચાલું છું બેન વાત તમારી એકદમ સાચી છે મહેનત તો તમે ખૂબ કરો છો જે પાળી ઉપર બેસીને વિડીયો બનાવો ને એ પણ હવે તૂટી જવા આવી છે અને અવાજ તો તમારો શું વાત કરું આ હા હા એકદમ પાડી રહે કે એવો
થી આપણા હિસાબ થી જ જીવાય. બાકી લોકોને ખુશ રાખવા તો સિંહને પણ સર્કસ માં નાચવું પડે છે. મેડમજી, તમારી વાત આપણે મારા આ બે ભાઈબંધ અહીંયાની બાયડીયાની વાત નતા માનતા, તો અહીંયાની બાયડીઓ હવે અહીંયાને છૂટા વેલણ સોડે સોડે એમના પિયર જતી રહી છે. આવા નામા ભાષણ આપીને ચેટલાના ઘર ભગાવશો. આખી જિંદગી દારૂનો નશો કરી લેજો સાહેબ, પણ પ્રેમના નશામાં ના પડતા. મેડમજી, તમને કોક ચોદુ બનાવીને જતું રહ્યું એમાં બીજેને છું લેવા પ્રેમ કરવાની ના પાડો છો. આવા નામાં ભાષણ આપી આપીને ખોટા કોકના એકાએક સેટિંગ તોડાવો છો, શરમ નથી આવતી? કોમેન્ટ કરો લે ભાઈઓ, મેં સાચું કીધું ખોટું કીધું? તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગેલફાડિયા ન્યૂઝ ચેનલમાં. વાત કરીએ આજના મુખ્ય સમાચારની. ગુજરાતના મોટા ઇન્સ્ટાર એવા ફિઝા મનસુઈ, જેમની લાલ સ્કોર્પિયો ગાડીને ગઈકાલે કોઈએ બે ભાંઠા તાણીને આગળનો કાચ તોડી નાખ્યો છે, તો મેડમ એને બે શબ્દો કહેવા માંગે છે, ચાલો આપણે બધા સાંભળીએ. તો મેડમ, તમને તો ખોટું લાગ્યું હોય કે ના લાગ્યું હોય, પણ ઇન્સ્ટાગ્રામ ની જનતા એટલી રાજી છે કે આ જેને કર્યું છે એ હાથમાં આવી જાય ને તો એને રંડી બાદશાહ એકાની હોટ ઓપો સડાઈને સલામી આપે એમ છે. જે ભાઈએ આ મેડમની ગાડીની માં ફાળી હોય, બે શબ્દો એના માટે કે હજી પણ આવા નેક કાર્યો કરતા રહો. નમસ્કાર. જો છોકરી વાળા લગ્નમાં બહુ નાચે તો સમજી જજો કે એમના ઘરની માથાકૂટ તમારા ઘરે આવે છે. તો તારા લગ્ન થશે એ ટાઈમ તારા ઘરવાળા ત્રણ ત્રણ દાડા નાચશે ને, ચમ કે તારાથી મોટી માથાકૂટ આજ સુધી અમે ક્યાંય જોઈ નથી. જોઈ લે કોમેન્ટ બોક્સમાં કેટલી રાડ્યું આવે છે તારી. હે ભગવાન, સેટિંગ કરાવી છે તો લગ્ન પણ એમની સાથે કરાવી દેજો, મારા ભાઈ જેડીના. સેટિંગ કરાયું છે તો તમારા ભાઈ જેડીને થોડા ખાચવીને રાખજો, કારણ કે લગ્ન તો થાય કે ના થાય પણ બૈડા તોડાવવાના વાળા 100% આવે છે. ખોટું બોલવાથી પાપ લાગે માતાને, પણ સાચું બોલવાથી પથારી ફરી જાય, એનું શું મારા ભાઈ? પણ તું સાચું બોલે કે ખોટું બોલે, ગમે તેવું બોલે, તું બોલે એટલે અહીં અમારી પથર ફળી જાય છે, એનું શું મારી બેન? આખા પ્લે સ્ટોર માં શોધી દીધું, પણ મને એ ગેમ કઈ ના મળી છે, એ મારી સાથે રમી ગયા. મેડમજી ને કોઈ ભોળવી ને ખાટલા તોડ ગેમ રમી ગયું છે ને, હવે બિચારા પ્લે સ્ટોર માં ગોતી રહ્યા છે. હવે એમને કોણ સમજાવે કે એ ગેમ પ્લે સ્ટોર માં નહીં, ખાલી ગૂગલ ક્રોમ માં જ જોવા મળે. તારી હમણાં કઈ કેવા જાય? તારી માની મારે હમે કરી ને કે થોડાક દિવસ લસણ ની કડી પણ સુતરી તા, ઘણાય કૂતરા ભસવા લાગ્યા. હવે કૂતરાઓ તો ભસવાના જ છે ને, તમે આખો દાડો ધાબા ઉપર ચડીને કૂતરીની જેમ ભસો છો. એકલા જ કરીએ ને, એકલા જ છે ખાઈ ને ઈ તોડી. તમારામાં તોડી લેવું કઈ હોય તાર તોડી લઈએ ને. કૃષ્ણા બેન, આજકાલ તમારે લોકો બહુ ઉડાવી રહ્યા છે. મેં જે કહેવું હોય કહેવા દો, આપણું શું જાય છે એ તો સમય સમયની વાત છે, અને સમય બધાનો આવે છે. સમય બધાનો આવશે, પણ તમારો કોઈ દાડો ના આવે ને તો સારું, કારણ કે તમારો સમય આવે ને ગાળું અભળવાની અમારે થાય છે. પણ પોસડીના, તું તારું કરને, તારા વગર જિંદગી વીતી જશે મારા જીવ, પણ રોજ મરી મરી ને જીવવું પડે છે. રોજ મરી મરી ને જીવવું પડે એના કરતા આલે બાસાલી અને એક દાડા પીન ગુજરી જાય, ચમ કે તારા થી એવા કંટાળા છે કે હવે તું ના પીવે ને તો અમે પીવા એમ છે. અરે જીવ આપવાની ચાય ભાંડામાં જરૂર નહીં, એને ખાલી તું શાંતિથી કેક ખાવા દે ને તોય સારું છે. જે જીવ કરતા પણ વાલા હોય, ભેણ છો દે છોડીને જતા રહે છે. એલા ભાઈઓને કોણ છોડીને જતું રહ્યું? પ્લીઝ યાર, હાથ ચૂડ, હું તને આઈને લઈ જા ને પાછી. તું તો તારું કામ કરીને મેં કહી ગયો, પણ ગાડીઓ ભરવાનું અમારે થાય.
શેરચોદ નામના વાયરસ ને બહુ ફેલાયો આણે. અમુક ચુત્યાઓ ખરાબ કમેન્ટ કરે છે કે તું આવી છે પેલી છે તો ભડવા, તું તારી બેન નું વિચાર, અમારું ના વિચારીશ. રૂક તેરે કો બાત દેતી. જે ભડવાઓ ખરાબ કમેન્ટ કરતા હોય એમને તો પર્સનલ માં જવાબ આપને. એક છોકરી થઈને જાહેર માં આવા શબ્દ બોલતી હોય ત્યારે ગામ વચ્ચે કૂતરી ભસતી હોય ને એવું લાગે છે. જિંદગી માં વફા ની શોધ માં નીકળી હતી, બેન ચોર બે વફા મળી ગયો. દીદી વફા ની શોધ માં હતા, બેન ચોર ગુફા ની શોધ વાળો ભટકાઈ ગયો. હેલો ફ્રેન્ડ. ઓહો હો હો, કૃષ્ણા બેન ઘણા દાડે દેખાણા, ચમ હમણાં થી શાયરી નહી બોલતા. આજકાલ ઘણી બીમાર રહું છું. ના હોય બીમાર થઈ ગયા, જલ્દી જલ્દી હાજર થઈ જાવ. પબ્લિક વાઇટ જોઈ રહી તમારી નવી શાયરી માં ભળવાની. તમારી શાયરી હાલ થઈને તો અમે મજૂરી એજન્ટ રિચાર્જ કરાવવા છે, અને હવે તમે શાયરી જ નહીં બોલતા. એક બે શાયરી એમ ભળાઈ નાખો. હવે થોડીક ધીરજ રાખો. પણ ચેટલીક ધીરજ રાખવી, હવે તો પબ્લિક બગાહા ખાવા માંડી. બગાહા તમારી શાયરી માં ભળવા સારું થઈને તો બધી ઓછાને થઈ રહી છે. પબ્લિક એક બે શાયરી એમ ભળાઈ નાખો. હવે વધારે મન ના ખાશો, અને હું એ તમારી શાયરી માં ભળવા માંગુ છું. મને તમારી શાયરી માં ભળ્યા વગર ખાવા નહીં ભાવતું. મારા બાપ ના ખોટું બોલતો હોય. તું તારું કરે ઉભી રે તું એમને મને મારા કાકા ને બોલાવી લઉં.